સબસ્ક્રાઇબ કરો નાઇલ્સ એકેડેમી ચેનલને અને બેલ આઇકન દબાવો ગુજરાત સરકારની ભરતીની પરીક્ષાને સંબંધિત વિડીયો સૌથી પહેલા જોવા માટે. ચૌદમો દાખલો. એક વ્યક્તિને તેની ઉંમર વર્ષમાં પૂછતા તેને જવાબ આપ્યો, મારી 3 વર્ષ પછીની ઉંમરના 3 ગણામાંથી 3 વર્ષ પહેલાની ઉંમરના 3 ગણા બાદ કરતા મારી હાલની ઉંમર મળે છે. તો તે વ્યક્તિની હાલની ઉંમર કેટલી થશે? સચિવાલય સિનિયર ક્લાર્ક 2017. આપણે 14 દાખલા જોયા, 14 પૂછાયેલા છે. હવે એક ભાઈ છે, એને ઉંમર પૂછવામાં આવી કે તમારી ઉંમર શું, તો તેણે સીધે સીધો જવાબ નહીં આપ્યો. તેણે જવાબ કઈ રીતે આપ્યો કે ભાઈ તમે મારી હાલની જે ઉંમર છે ને તેમાં 3 વર્ષ પછી, એટલે કે મારી હાલની ઉંમર છે 3 વર્ષ પછીની, પછી એટલે ભવિષ્ય પછીની ઉંમરના 3 ગણા કરો, તેમાંથી 3 વર્ષ પહેલાની ઉંમર તમે બાદ કરશો તો મારી હાલની ઉંમર મળશે. તો આપણે દાખલો શોધવાનો છે કે ભાઈ તેની ઉંમર કઈ છે. તો જો તેણે શું કીધું, મારી 3 વર્ષ પછી, એટલે માની લે કે તેની હાલની ઉંમર એ છે, 3 વર્ષ પછી ભવિષ્યમાં જવાનું છે, એ પ્લસ 3, એટલે આ કઈ થઈ 3 વર્ષ પછીની. ત્યાર પછી શું કીધું છે કે તે પછીની ઉંમરના 3 ગણા, આ ઉંમરના 3 ગણા માંથી 3 વર્ષ પહેલાની, હાલની ઉંમર એ તેમાંથી 3 વર્ષ પહેલાની થઈ ગઈ, આ 3 વર્ષ પહેલાની, આ 3 વર્ષ પછીની ઉંમર, ઉંમર 3 ગણા બાદ, આ 3 ગણામાંથી છે એમાં 3 વર્ષ પહેલાની ઉંમરના 3 ગણા બાદ કરો તો મને શું મળે, તેની હાલની ઉંમર. આપણે હાલની ઉંમર તો એ લીધેલી છે, આ શું છે, ભવિષ્યની 3 વર્ષ પછીની, 3 વર્ષ પહેલાની, તો આપણે એ મળી જશે. એ બરાબર 3a + 9 - 3a - - + 9, 3a 3 કેન્સલ, 9 2 18, એ બરાબર આપણે શું લીધું હતું, હાલની ઉંમર. હાલની ઉંમર કેટલી આવી, 18 આવી. ઓપ્શન એ આપણો રાઈટ થશે. સચિવાલય સિનિયર ક્લાર્ક 2017 નો પ્રશ્ન. આ ચેપ્ટરના તમામ દાખલા જોવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં અથવા તો ઉપર આઈ બટનમાં આપેલી છે કે તમે ત્યાંથી ક્લિક કરીને તમામ દાખલા જોઈ શકો.